हेलो स्टूडेंट्स, माई सेल्फ महेश पंड्या, योर साइंस सब्जेक्ट एक्सपर्ट। हाउ आर यू टू ऑल ऑफ यू? आई होप यू ऑल आर फाइन। टुडे वी आर डिस्कस अबाउट चैप्टर नंबर 6, बायोलॉजी, लाइफ प्रोसेसेस। फर्स्ट ऑफ ऑल, सिलेबस ओरिएंटेड जो बात करिए तो साइंस में तुम्हारे टोटल चैप्टर नंबर 1 to 16 सुधीनों स्टडी करवानो छे, जेमाना चैप्टर नंबर 1 to 5 केमिस्ट्री ना छे, चैप्टर नंबर 6 to 9 बायोलॉजी ना छे, चैप्टर नंबर 10 to 13 फिजिक्स ना छे, अने 14, 15 and 16 एनवायरमेंट साइंस ना चैप्टर छे। तो स्पेशली बायोलॉजी ओरिएंटेड तमने बात करूँ तो 9th में तमे जे बायोलॉजी भणीने आव्या एनी कम्पेरिजन में 10th नुं बायोलॉजी ईजी छे, इंटरेस्टिंग छे, बिकॉज 9th ना बायोलॉजी में तमे प्लांट અને એનિમલ્સ રિલેટેડ ભણીને આવ્યા હતા, જ્યારે 10th બાયોલોજીના બધા જ યુનિટમાં, બધા જ ચેપ્ટરમાં તમે તમારા બોડીના ઓર્ગન્સ વિશે ભણશો, તમારી બોડીની પ્રોસેસ વિશે ભણશો। સો ઇન્ટરેસ્ટિંગ છે, ભણવાની મજા આવશે। આપણે ચેપ્ટર નંબર 6 શરૂ કરીએ। તો તમારા બાયોલોજીનું ફર્સ્ટ ચેપ્ટર લાઈફ પ્રોસેસ, જે ટોટલ 6 માર્ક્સનો બોર્ડ એક્ઝામિનેશનમાં વેઇટેજ ધરાવે છે, જેમાંથી 4 માર્કનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એટલે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનો ક્વેશ્ચન આમાંથી પૂછાય છે। ચેપ્ટરનું નામ જ લાઈફ પ્રોસેસ છે તો તમને વિચાર તરત આવે કે આપણે આપણા બોડીને સર્વાઈવ કરવા માટે, સસ્ટેન રાખવા માટે જે કોઈ પ્રોસેસ કરીએ છીએ એ બધી જ લાઈફ પ્રોસેસ છે। એઝ ફોર એક્ઝામ્પલ, તમે રેસ્પિરેશન કરો છો, મૂવમેન્ટ કરો છો, તમારો ગ્રોથ થાય છે, તો આ બધી જે પ્રોસેસ છે એ બધી જ લાઈફ પ્રોસેસ છે। તમારા ઇન્ટ્રોડક્શનમાં, તમારા આ યુનિટના ઇન્ટ્રોડક્શનમાં પ્રોપર્ટીઝ ઓફ લિવિંગ બિંગ્સ કમ્પેર ટુ નોન લિવિંગની અને તમારી બેની કમ્પેરિઝન કરો તો કઈ કઈ પ્રોપર્ટીઝ સાથે તમે કમ્પેરિઝન કરી શકો? તો કે મૂવમેન્ટ, તમે મૂવમેન્ટ કરી શકો, જ્યારે નોન લિવિંગ કોઈ પણ વસ્તુ હોય મૂવમેન્ટ નહીં કરી શકે। તમારો ગ્રોથ થાય છે, ટેબલ એમ પડ્યું હોય તો ટેબલનો ગ્રોથ થાય નહીં, નોન લિવિંગ છે। પછી તમારે ન્યુટ્રિશનની જરૂર પડે છે એનર્જી મેળવવા માટે, પછી એક્સક્રિએશન કરો, બોડીમાંથી વેસ્ટ છે એ વેસ્ટને એક્સક્રિએશન પ્રોસેસ દ્વારા તમે બહાર નીકાળો છો, તમારા બોડીને એનર્જી આપવા માટે તમે ફૂડ ઇન્ટેક કરો છો, રિપ્રોડક્શન ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે। તો આ બધી જે પ્રોસેસ કરતા હોય આ બધા લિવિંગ બિંગ્સ છે, તો નોન લિવિંગ થિંગ્સ જે કોઈ હોય એ આ એક પણ પ્રોસેસ કરી શકતા નથી। પછી લાઈફ પ્રોસેસ તો સમજ્યા કે ન્યુટ્રિશન છે, રેસ્પિરેશન છે, ટ્રાન્સપોર્ટેશન છે, એક્સક્રિએશન છે, આ બધી પ્રોસેસ છે તમારા બોડીમાં થાય છે અને એને શું કહેવાય? લાઈફ પ્રોસેસ। ઇન શોર્ટ જો હું તમને કહું સિમ્પલ લેંગ્વેજમાં કે લાઈફ પ્રોસેસ આર પ્રોસેસ અન્ડર ગોઈંગ ઇન લિવિંગ ઓર્ગેનિઝમ ટુ સસ્ટેન લાઈફ, વિચ ટાઈપ ઓફ લાઈફ પ્રોસેસ વિચ ઇમ્પોર્ટન્ટ ફોર સસ્ટેનિંગ લાઈફ, લાઈક રિપ્રોડક્શન, એક્સક્રિએશન, રેસ્પિરેશન, ગ્રોથ એક્સેટ્રા, ધ પ્રોસેસ વિચ મેન્ટેન બોડી ફંક્શન એન્ડ નેસેસરી ફોર સર્વાઈવલ આર કોલ્ડ લાઈફ પ્રોસેસ। એવી પ્રોસેસ કે જે આપણા બોડીના ફંક્શનને મેન્ટેન રાખે છે અને આપણી લાઈફને સર્વાઈવ કરવા માટે જરૂરી છે એને લાઈફ પ્રોસેસ કહેવાય। ઓલ ધ પ્રોસેસ વિચ ટુગેધર કીપ ધ લિવિંગ ઓર્ગેનિઝમ અલાઈવ એન્ડ પરફોર્મ ટાસ્ક ટુ મેન્ટેન ધ બોડી આર કોલ્ડ લાઈફ પ્રોસેસ। વિચ ટાઈપ ઓફ લાઈફ પ્રોસેસ? લાઈક ન્યુટ્રિશન, રેસ્પિરેશન, ટ્રાન્સપોર્ટેશન એન્ડ એક્સક્રિએશન। આ ચેપ્ટરનો કન્ટેન્ટ ઘણો બધો છે એટલે આ ચેપ્ટરને આપણે પાર્ટ વાઇઝ ભણશું, અને પહેલાં હું તમને આખું લેસન છે એ PPTમાં ભણાવીશ અને પછી આપણે બુકમાંથી પણ એકવાર જોશું। તો આ પોર્શનમાં સૌથી પહેલો ટોપિક છે ન્યુટ્રિશનનો। તો ન્યુટ્રિશનની જરૂર કેવી રીતે પડે, શું કામ આપણે ન્યુટ્રિશન જરૂરી છે? તો સિમ્પલ વેની અંદર હું તમને અમુક ક્વેશ્ચન કરું કે ડે ટુ ડે લાઈફના તમારું ડેઇલી એક્ટિવિટી તમે જે કરો છો, રનિંગ કરો છો, પછી રાઇટિંગ કરો છો, રીડિંગ કરો છો, તો આ બધા માટે તમારે એનર્જી છે, એસેન્શિયલ છે, એનર્જીની જરૂર પડે છે। તો આ એનર્જી તમને ક્યાંથી મળે છે? તો કે એનર્જી ફૂડમાંથી મળે છે। તો ઇન શોર્ટ, આપણે જે ઇન્ટેક કરીએ છીએ ફૂડ, આ ફૂડમાંથી આપણે ન્યુટ્રિશન મળે, ન્યુટ્રિશનમાંથી તમને શું મળે છે? એનર્જી મળે છે કે જે તમને ડેઇલી લાઈફની બધી જ એક્ટિવિટી કરવા માટે નીડેડ છે, એસેન્શિયલ છે।
ઇન શોર્ટ હું તમને કહું તો ન્યુટ્રિશન ઇઝ નીડેડ ટુ પ્રોવાઈડ એનર્જી ફોર ડુઈંગ એની એક્ટિવિટી એન્ડ પ્રોવાઈડ એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સ ફોર લાઈફ પ્રોસેસ. તો આપણને ફૂડમાંથી ન્યુટ્રિયન્ટ્સ મળશે. કેવા ટાઈપના ન્યુટ્રિયન્ટ્સ? તો કે લાઈક કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ્સ, વિટામિન્સ, પ્રોટીન્સ, મિનરલ્સ. તમે બધાએ જોયું જ છે કે કાર્બોહાઈડ્રેટ એટલે કે ગ્લુકોઝ પણ વન ટાઈપનો કાર્બોહાઈડ્રેટ છે. તો તમે ઘણી વખત જોતા હશો કે ગ્લુકોડીનો પાવડર તમે લ્યો તો તમને એનર્જી છે એ તરત મળે, ઇન્સ્ટન્ટલી તમને એનર્જી છે પ્રોવાઈડ થાય. તો કાર્બોહાઈડ્રેટ છે એ ન્યુટ્રિયન્ટ્સ છે, ફેટ્સ છે, વિટામિન બધા તમારા બોડી માટે જરૂરી છે. તો આ બધી વસ્તુ છે એ તમને ક્યાંથી મળશે? ફૂડમાંથી મળશે. તો ન્યુટ્રિશન્સની અંદર ધ પ્રોસેસ ઓફ ટેકિંગ ન્યુટ્રિયન્ટ ફ્રોમ ફૂડ ઇઝ કોલ્ડ ન્યુટ્રિશન. ફૂડમાંથી તમે શું ટેક કરો છો ન્યુટ્રિયન્ટ? કેવા ટાઈપના ન્યુટ્રિયન્ટ? તો કે કાર્બોહાઈડ્રેટ, ફેટ, વિટામિન, પ્રોટીન એન્ડ મિનરલ્સ એક્સેટ્રા. સિમ્પલ વેમાં હું તમને કહું તો કાર્બોહાઈડ્રેટ અને ફેટ્સ એ તમને એનર્જી આપે, જ્યારે વિટામિન, પ્રોટીન, મિનરલ્સ આ બધી વસ્તુ છે એ નીડેડ છે બોડીના પાર્ટ્સ બનાવવા માટે. મેકિંગ ઓફ બોડી પાર્ટ્સ લાઇક બ્લડ, સ્કિન એન્ડ બોન્સ ઓલ્સો પ્લેસ વિટલ રોલ્સ ઇન પરફોર્મિંગ વેરિયસ લાઈફ પ્રોસેસ ઇનસાઇડ બોડી. લાઈક મિનરલ્સ, કેલ્શિયમ છે એ કેલ્શિયમ તમને મિલ્કમાંથી મળે અને તમારા બોન બનાવવા માટે ઇમ્પોર્ટન્ટ હોય. એવી જ રીતે આયન છે, આયન તમારા બ્લડ બનાવવા માટે, એફી તમારું બ્લડને બનાવવા માટે ઇમ્પોર્ટન્સ છે. તો ન્યુટ્રિશન્સના ટુ ટાઈપ્સ છે લાઈક ઓટોટ્રોપિક ન્યુટ્રિશન્સ એન્ડ હેટરોટ્રોપિક ન્યુટ્રિશન્સ. ઓટોટ્રોપિક ન્યુટ્રિશન્સનો પહેલો ટાઈપ, એનું નામ જ એમ કહે કે ઓટો મીન્સ સેલ્ફ, ટ્રોફિક મીન્સ ન્યુટ્રિશન. તો પોતાની રીતે જ પોતાનું ફૂડ ઓનલી પ્રિપેર કરે એવા ટાઈપના ન્યુટ્રિશનને ઓટોટ્રોપિક ન્યુટ્રિશન કહેવાય. ઇટ ઇઝ અ પ્રોસેસ ઇન વિચ ઓર્ગેનિઝમ પ્રોડ્યુસ ધીયર ફૂડ ફ્રોમ સિમ્પલ ઇનઓર્ગેનિક મટીરિયલ લાઇક વોટર, કાર્બન ડાયોક્સાઇડ ઇન પ્રેઝન્સ ઓફ સનલાઇટ. તો આ પોઈન્ટ રીડ કર્યા પછી તરત તમારા માઇન્ડમાં લાઇટ થાય કે ફોટોસિન્થેસિસની પ્રોસેસ છે કે જે પ્રોસેસમાં કાર્બન ડાયોક્સાઇડ છે, વોટર છે, સનલાઇટ છે, જેની પ્રેઝન્સમાં એ રિએક્શન થાય અને પ્લાન્ટ્સ છે એ પ્લાન્ટ્સ પોતાનું ફૂડ ઓનલી બનાવે છે, પોતાની જાતે બનાવે છે. તો પ્લાન્ટ્સ છે એ ઓટોટ્રોપિક ન્યુટ્રિશન્સમાં આવે, એટલે એક્ઝામ્પલ તરીકે તમે પ્લાન્ટ્સ લખી શકો. સેકન્ડ ટાઈપ છે એનો હેટરોટ્રોપિક ન્યુટ્રિશન્સ, કે એવા ન્યુટ્રિશન્સ કે જે બીજા ઉપર ડિપેન્ડ હોય, ઇન ઓર્ગેનિઝમ ડિપેન્ડેડ અપોન અધર ઓર્ગેનિઝમ ફોર ફૂડ ટુ સર્વાઈવ. પોતાની લાઈફને સર્વાઈવ કરવા માટે બીજા ઉપર ડિપેન્ડેડ હોય એવા ટાઈપના જે એનિમલ્સ છે કે કોઈ પણ હોય, એ બધા હેટરોટ્રોપિક મોડ ઓફ ન્યુટ્રિશન્સ કેરી કરશે. એક્ઝામ્પલ તરીકે આપણે પણ છીએ હ્યુમન બિંગ્સ. યુનિસેલ્યુલર એક્ઝામ્પલમાં જુઓ તમે તો અમીબા, પેરામિશિયમ આ બધા પણ હેટરોટ્રોપિક મોડ ઓફ ન્યુટ્રિશન્સ ધરાવે છે. તો મેં તમને કીધું એમ કે ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ કઈ રીતે થાય, તો કે કઈ પ્રોસેસથી થશે? તો કે ફોટોસિન્થેસિસથી. ફોટોસિન્થેસિસ પ્રોસેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમે અગાઉના સ્ટાન્ડર્ડમાં પણ ભણીને આવ્યા છો, કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ અને વોટર સનલાઇટની પ્રેઝન્સમાં અને ક્લોરોફિલની પ્રેઝન્સમાં ગ્લુકોઝ મોલેક્યુલ બનાવે C6H12O6, એટલે કે ગ્લુકોઝ બનશે અને ઓક્સિજન છે એ દૂર થશે. એ પહેલાં તમને કહું તો ઓર્ગેનિઝમ નોટ ડિપેન્ડેડ અધર લિવિંગ બિંગ્સ ફોર ફૂડ, એનો મતલબ શું થશે કે આ જે મોડ છે ઓટોટ્રોપિક મોડ ઓફ ન્યુટ્રિશન છે, એનો મતલબ કે સેલ્ફ ફૂડ છે એ મેક કરશે, બનાવશે, એટલે બીજા ઓર્ગેનિઝમ ઉપર એ ડિપેન્ડ હશે નહીં. મેક ઇટ્સ ઓન ફૂડ બાય ફોટોસિન્થેસિસ લાઇક પ્લાન્ટ્સ. પ્લાન્ટ્સ છે એ પોતાનું ફૂડ છે એ જાતે જ બનાવશે. કઈ પ્રોસેસથી બનાવશે? તો કે ફોટોસિન્થેસિસની પ્રોસેસથી બનાવશે. બીજું આ ડેફિનેશન પણ તમે લખી શકો. બીજી ડેફિનેશન છે કે ફોટોસિન્થેસિસ ઇઝ ધ પ્રોસેસ બાય વિચ એ પ્લાન્ટ મેક ઇટ્સ ઓન ફૂડ ફ્રોમ કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર ઇન પ્રેઝન્સ ઓફ સનલાઇટ એન્ડ ક્લોરોફિલ. ધીસ પ્રોસેસ ડન ઇન લીફ. ગ્રીન પાર્ટ્સ જે પ્લાન્ટ્સનો છે, લીવ્સ છે, સ્ટીમ છે, ગ્રીન પાર્ટ્સ જે છે એમાં આ પ્રોસેસ છે જોવા મળશે. આ બધી જ વસ્તુ આપણે પાછી ડિટેલ્સમાં બુકમાંથી પણ ભણવાની છે. તો આ ઇવેન્ટ જ્યારે થાય છે ત્યારે આપણને શું અચીવ થાય, કઈ કઈ પ્રોસેસ છે જોવા મળે છે? તો એબ્ઝોર્પ્શન ઓફ લાઇટ એનર્જી બાય ક્લોરોફિલ, કન્વર્ઝન લાઇટ એનર્જી ટુ કેમિકલ એનર્જી એન્ડ સ્પિલ્ટિંગ ઓફ વોટર મોલેક્યુલ ઇન ટુ H એન્ડ O,
રિડક્શન ઓફ કાર્બન ડાયોક્સાઇડ ટુ કાર્બોહાઈડ્રેટ્સ. તો પહેલું પોઈન્ટ છે કે એબ્ઝોર્પ્શન ઓફ લાઇટ એનર્જી બાય ક્લોરોફિલ, કે લાઇટ એનર્જી એબ્ઝોર્બ થાય છે કોના થ્રુ, તો કે ક્લોરોફિલથી. કન્વર્ઝન લાઇટ એનર્જી, લાઇટ એનર્જી સનલાઇટને એબ્ઝોર્બ કરે છે અને એ જે લાઇટ એનર્જી છે એ કન્વર્ટ થાય છે કેમિકલ એનર્જીમાં. અને તમે જુઓ તો સ્પિલ્ટિંગ ઓફ વોટર મોલેક્યુલ, એચ ટુ ઓ મોલેક્યુલ જે છે એ સ્પિલ થઈ અને એચ અને ઓમાં, એટલે કે સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ, એટલે આપણને ગ્લુકોઝનો મોલેક્યુલ મળે છે અને ઓક્સિજન મોલેક્યુલ મળે છે. રિડક્શન ઓફ કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થશે અને તમને ઓક્સિજન છે એ પ્રોવાઈડ થશે. રિડક્શન છે, ઓક્સિડેશન છે, આ બધી જ પ્રોસેસ આપણે ચેપ્ટર વનમાં ભણવાની છે. ક્લોરોપ્લાસ્ટ, ક્લોરોપ્લાસ્ટ ગ્રીન પાર્ટ્સ જે છે એની અંદર આવેલો હોય, તમે નાઇન્થમાં સ્ટડી કર્યા છો ઇપીડર્મિસનો, એટલે કે લીફનો જે પાર્ટ છે લીફની અંદર આવી રીતે ગ્રીન પોર્શન જે છે તમને ફિગરમાં બતાવ્યો છે એ રીતનો, તો એ ગ્રીન પોર્શનમાં આવી રીતે ક્લોરોપ્લાસ્ટ છે આવેલું હોય. અને ક્લોરોપ્લાસ્ટ જે છે એ ક્લોરોફિલને કન્ટેન કરે છે, કે જે ક્લોરોફિલ છે એ સનલાઇટને એબ્ઝોર્બ કરે છે ફોટોસિન્થેસિસ પ્રોસેસ માટે. તો ક્લોરોપ્લાસ્ટ, ધીઝ આર ધ સ્મોલ ઓર્ગેનલ ફાઉન્ડ ઇન પ્લાન્ટ સેલ, ઇટ કન્ટેન ક્લોરોફિલ, ક્લોરોફિલ કન્ટેન કરે અને સનલાઇટને એબ્ઝોર્બ કરે, વિચ એબ્ઝોર્બ સનલાઇટ ફોર ફોટોસિન્થેસિસ પ્રોસેસ. સેકન્ડ મોડ છે હેટરોટ્રોપિક મોડ ઓફ ન્યુટ્રિશન. હેટરોટ્રોપિકનો મતલબ મેં તમને પહેલાં સમજાવ્યો કે કોઈ પણ એનિમલ્સ ઓર લિવિંગ બિંગ્સ જે બીજા એનિમલ્સ ઓર બીજા લિવિંગ ઓર્ગેનિઝમ ઉપર ડિપેન્ડ છે, ફૂડ મેળવવા માટે ડિપેન્ડ છે કોઈ બીજા ઉપર, એવા મોડ ઓફ ન્યુટ્રિશનને હેટરોટ્રોપિક મોડ ઓફ ન્યુટ્રિશન કહેવાય. તો એના ફર્ધર પાછા ત્રણ ટાઈપ છે, કાર્નિવરસ, હાર્બીવરસ એન્ડ ઓમનિવર્સ, અથવા તમે એમ પણ કહી શકો કે સેપ્રોફાઇટિક ન્યુટ્રિશન્સ, પેરાસ્ટેટિક ન્યુટ્રિશન્સ એન્ડ હોલોઝોઇક ન્યુટ્રિશન્સ. સો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ સેપ્રોફાઇટિક ન્યુટ્રિશન્સ? ધ મોડ ઓફ ન્યુટ્રિશન ઇન વિચ ઓર્ગેનિઝમ ઓબટેન ફૂડ ફ્રોમ ડેડ એન્ડ ડિકેઇંગ ઓર્ગેનિક મટીરિયલ. એનો મતલબ એવો થયો કે ડેડ ઓર ડિકિંગ ઓર્ગેનિક મટીરિયલ્સમાંથી કોઈ ઓર્ગેનિઝમ ફૂડ મેળવતા હોય, એઝ ફોર એક્ઝામ્પલ બેક્ટેરિયા છે, ફંગાઈ છે, કોઈ માણસ અથવા કોઈ એનિમલ્સ છે એ ડેડ હોય અને એની ઉપર બેક્ટેરિયા છે, કોઈ એવા બીજા કોઈ ઓર્ગેનિઝમ છે સ્મોલ કે જેમાંથી એ ફૂડ ઓબટેન કરતા હોય, તો એવા મોડ ઓફ ન્યુટ્રિશન્સને સેપ્રોફાઇટિક ન્યુટ્રિશન્સ કહેવાય. પછી પેરાસ્ટેટિક ન્યુટ્રિશન્સ, ધ મોડ ઓફ ન્યુટ્રિશન ઇન વિચ ઓર્ગેનિઝમ ઓબટેન ફૂડ ફ્રોમ અનધર ઓર્ગેનિઝમ વિધાઉટ કિલિંગ ધેમ. એવો મોડ છે કે જેમાં તમારા બોડી ઉપર, એઝ ફોર એક્ઝામ્પલ મચ્છર છે એ આવીને, મોસ્કીટો છે એ તમને બાઇટ કરે અને તમારામાંથી બ્લડ છે એ સક કરે, તો તમને એ કિલ નથી કરતો પણ તમારા બોડીમાંથી એને ન્યુટ્રિશન મેળવ્યું કિલ કર્યા વગર. તો એવા ટાઈપના જે ન્યુટ્રિશન્સ છે એને પેરાસ્ટેટિક ન્યુટ્રિશન્સ કહેવાય, એઝ ફોર એક્ઝામ્પલ મોસ્કીટો એન્ડ ટેપવર્મ. થર્ડ વન, હોલોઝોઇક ન્યુટ્રિશન્સ, ધ મોડ ઓફ ન્યુટ્રિશન્સ ધેટ ઇન્વોલ્વ ઇન્જેશન, ડાયજેશન, એબ્સોર્પ્શન એન્ડ એસિમ્યુલેશન ઓફ લિક્વિડ ઓર સોલિડ ઓર્ગેનિક મટીરિયલ, એઝ ફોર એક્ઝામ્પલ એનિમલ્સ એન્ડ હ્યુમન્સ. તો હોલોઝોઇક મોડ ઓફ ન્યુટ્રિશન્સમાં આપણે બધા આવીએ કે જેમાં આપણે આ બધી જ પ્રોસેસ છે, ઇન્જેશન છે, ડાયજેશન છે, એબ્સોર્પ્શન છે, એસિમ્યુલેશન છે, આ બધી પ્રોસેસના થ્રુ આપણે આપણું ન્યુટ્રિશન છે મેળવીએ, એટલે એઝ ફોર એક્ઝામ્પલ એનિમલ્સ એન્ડ હ્યુમન્સ. હેલો સ્ટુડન્ટ્સ, બાયોલોજીના ચેપ્ટર નંબર સિક્સ લાઈફ પ્રોસેસમાં સ્પેશિયલી ન્યુટ્રિશનનો ટોપિક આપણે પીપીટીમાંથી ડિસ્કસ કર્યો. હવે આ પૂરો ટોપિક આપણે ડિટેલમાં બુકમાંથી ડિસ્કસ કરવાનો છે, સ્ટડી કરવાનો છે. બહુ મજા આવશે, ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, ઇઝીલી તમે સમજી શકો એવી રીતે આમાં આખી નોટ તૈયાર કરેલી છે. તો સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું કે લિવિંગ બિંગ્સની પ્રોપર્ટીઝ ને નોન લિવિંગ બિંગ્સ સાથે આપણે કમ્પેર કરીએ તો લિવિંગ બિંગ્સમાં લિવિંગ એનિમલ્સ જેટલા છે બધા મૂવમેન્ટ કરતા હોય, પ્લાન્ટમાં પણ તમને મૂવમેન્ટ જોવા મળશે, એનિમલ્સ અને પ્લાન્ટનો ગ્રોથ થાય છે, એનિમલ્સ એન્ડ પ્લાન્ટ બોથ નીડેડ ફૂડ, એક્સક્રિએશન પ્રોસેસ કે જેના થ્રુ તમે તમારા બોડીનો વેસ્ટ છે એ બહાર નીકાળો છો, રેસ્પિરેશન આપણી સર્વાઈવ કરવા માટે આપણને જીવવા માટે રેસ્પિરેશન છે ઇમ્પોર્ટન્સ, પછી રિપ્રોડક્શન છે, આ બધી જ પ્રોસેસ છે એ કમ્પેરિઝન આપણે નોન લિવિંગ સાથે કરી શકીએ. પછી આપણે પ્રોપર લાઈફ પ્રોસેસની ડેફિનેશન જોઈ હતી કે આપણી બોડીને સર્વાઈવ કરવા માટે જે કોઈ પ્રોસેસ આપણે રેગ્યુલરલી કરીએ છીએ બધી લાઈફ પ્રોસેસ છે. ધેટ મીન્સ લાઈફ પ્રોસેસ આર પ્રોસેસ
undergoing in living organism to sustain life, like reproduction, excretion, respiration and growth, etc. Then after we are discussing nutrition. तो आ बधी लाइफ प्रोसेस करवा माटे अथवा तमारी डेली लाइफ नी बधी ज एक्टिविटी करवा माटे तमारे एनर्जी नी जरूर पड़े छे। तो आ एनर्जी क्यांथी मळशे? फूड माथी मळशे। सो फूड माथी आपणे न्यूट्रिशन मळे अने न्यूट्रिशन ना थ्रू आपणे एनर्जी छे ए मेळवीए अने एनर्जी थी आपणे आपणी डेली एक्टिविटी के कोई पण आपणे जे काय लाइफ प्रोसेस छे ए बधी डन करीए छीए। सो न्यूट्रिशन इज इम्पोर्टंट। Nutrition is needed to provide energy for doing any activity and provide essential nutrients for life process. આપણી બોડીને સર્વાઈવ કરવા માટે કે એના ગ્રોથ માટે ન્યુટ્રિયન્ટ બહુ અગત્યના છે સ્ટુડન્ટ્સ। કેવા ટાઈપના ન્યુટ્રિયન્ટ્સ? લાઈક કાર્બોહાઈડ્રેટ, ફેટ્સ। કાર્બોહાઈડ્રેટ એન્ડ ફેટ્સ આર ગિવ્સ અસ ટુ એનર્જી। કાર્બોહાઈડ્રેટ અને ફેટ્સ છે એ આપણને એનર્જી આપશે, જ્યારે વિટામિન્સ છે, પ્રોટીન્સ છે અને મિનરલ્સ છે આ આપણને આપણા બોન છે, સ્કીન છે, બ્લડ છે આ બધું બનાવવા માટે ઇમ્પોર્ટન્સ છે। તો આ બધી વસ્તુ કાર્બોહાઈડ્રેટ હોય, ફેટ હોય, વિટામિન, મિનરલ કે પ્રોટીન આ બધું આપણને ઓપ્ટેન ફ્રોમ ફૂડ, ફૂડમાંથી મળે છે। પછી વિટામિન્સ, પ્રોટીન્સ, મિનરલ્સ આર ઓલ્સો પ્લે વિટલ રોલ ઇન પરફોર્મિંગ વેરિયસ લાઇફ પ્રોસેસ ઇનસાઇડ ધ બોડી। અને મિનરલ્સ તો બહુ જ અગત્યના હોય, બહુ જ ઇમ્પોર્ટન્સ હોય। લાઇક તમારા બોન છે એ બને છે કેલ્શિયમથી, તો કેલ્શિયમ તમને મિલ્કમાંથી મળે છે, તો કેલ્શિયમ ઓપ્ટેન ફ્રોમ મિલ્ક। એન્ડ આયર્ન છે એ તમને ડિફરન્ટ ટાઈપના વેજીટેબલ્સમાંથી મળે અને એ બ્લડ બનાવવા માટે ઇમ્પોર્ટન્સ છે। તો આ બધું બન્યા પછી એ કોમ્પ્લેક્સ સબસ્ટન્સમાં હોય છે, કોમ્પ્લેક્સ સબસ્ટન્સ બ્રેકડાઉન થાય અને સિમ્પલ વેમાં સિમ્પલ સબસ્ટન્સમાં એ કન્વર્ટ થાય છે। તો આ કોમ્પ્લેક્સ સબસ્ટન્સમાંથી સિમ્પલ સબસ્ટન્સમાં જે કન્વર્ટ કરે છે એને એન્ઝાઇમ્સ કહેવાય, એને બાયોકેટાલિસ્ટ કહેવાય, જેની આપણે ડિટેલ્સમાં ડિસ્કસ પછીના ટોપિકમાં આગળ ઉપર કરવાની થશે। સો હવે આપણે મોડ ઓફ ન્યુટ્રિશન ડિસ્કસ કરીએ, એમાં ઓટોટ્રોપિક મોડ ઓફ ન્યુટ્રિશન્સ છે જે ફોટોસિન્થેસિસ પ્રોસેસના થ્રુ થાય છે એ આપણે ડિસ્કસ કરવાનો છે। ઘણા સ્ટુડન્ટ્સે પોતાનું હોમવર્ક મને સબમિટ કર્યું, એ હોમવર્કમાં ફોટોસિન્થેસિસની પ્રોસેસ કે પ્રોપર વેમાં એ લખેલું નહોતું, એટલે પછી આ આ વિડીયોના થ્રુ તમે જુઓ કઈ રીતે તમારે આખું કયા કયા પોઈન્ટ ડિસ્કસ કરવાના છે। સો ફર્સ્ટ ઓફ ઓલ મોડ ઓફ ન્યુટ્રિશનનો આપણે ઇન શોર્ટ શોર્ટલી પહેલાં ઇન્ટ્રો જોઈએ। તો મોડ ઓફ ન્યુટ્રિશનમાં ફર્સ્ટ ઓટોટ્રોપિક મોડ ઓફ ન્યુટ્રિશન, ઓટો ધેટ મીન્સ સેલ, પોતાનો ફૂડ જે છે એ પોતાની જાતે જ બનાવે, પોતાની જાતે પ્રિપેર કરે, ધેટ્સ ટાઈપ ઓફ મોડ ઓફ ન્યુટ્રિશન ઇઝ કોલ્ડ ઓટોટ્રોપિક મોડ ઓફ ન્યુટ્રિશન। તો પ્લાન્ટ્સ જેટલા છે એ બધા પ્લાન્ટ્સ પોતાનું ફૂડ છે એ ઓનલી સેલ્ફ પ્રિપેર કરે છે બાય ઓટોટ્રોપિક મોડ ઓફ ન્યુટ્રિશન। અધરવાઇઝ સેકન્ડ વેમાં તમે એ પણ કહી શકો કે ઓર્ગેનિઝમ છે એ બીજા ઓર્ગેનિઝમ ઉપર ડિપેન્ડ નથી। જ્યારે તમે આપણી વાત કરીએ હ્યુમન બિંગ્સ ઓર કોઈ પણ એનિમલ્સની તમે વાત કરો છો, તો એનિમલ્સ ઓર હ્યુમન આર ડિપેન્ડ ટુ અનધર ઓર્ગેનિઝમ ફોર ફૂડ। જ્યારે ઓટોટ્રોપિક મોડ ઓફ ન્યુટ્રિશનમાં પ્લાન્ટ છે એ બીજા કોઈ પણ ઓર્ગેનિઝમ ઉપર ડિપેન્ડ નથી, એટલે ધેટ મીન્સ ઓર્ગેનિઝમ નોટ ડિપેન્ડ ઓન અધર લિવિંગ બિંગ્સ ફોર ફૂડ એન્ડ મેક્સ ઇટ્સ ઓવન ફૂડ બાય ફોટોસિન્થેસિસ પ્રોસેસ લાઇક પ્લાન્ટ્સ। શોર્ટ ઇન્ટ્રો ઓફ હેટરોટ્રોપિક મોડ ઓફ ન્યુટ્રિશન, હેટરો મીન્સ અધર, ઓર્ગેનિઝમ ડિપેન્ડ્સ ઓન અધર લિવિંગ બિંગ્સ ફોર ફૂડ લાઇક કાવ, લાયન, હ્યુમન એક્સેટ્રા। ઓલ્સો ડિસ્ક ડિવાઈડ ઇન ટુ થ્રી ટાઈપ્સ, કાર્નિવર્સ, હર્બિવર્સ એન્ડ ઓમનિવર્સ। સો ફર્સ્ટ ઓફ ઓલ કાર્નિવર્સ ઇટ ઓનલી એનિમલ્સ, ટાઈગર, લાયન, ફ્રોગ, જે બીજા એનિમલ્સને જ તે ફક્ત ખાય છે। હર્બિવર્સ ધેટ મીન્સ ઇટ્સ ઓનલી પ્લાન્ટ્સ, કાવ, ડિયર, રેબિટ એન્ડ ઓમનિવર્સ ધેટ મીન્સ ઇટ્સ બોથ એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ લાઇક હ્યુમન એન્ડ ક્રો। નાવ વન ઓફ ધી ફોર માર્ક્સ ક્વેશ્ચન, એક્સપ્લેન ઓટોટ્રોપિક મોડ ઓફ ન્યુટ્રિશન વિથ ફોટોસિન્થેસિસ પ્રોસેસ, ડિટેલમાં આપણે ડિસ્કસ કરીએ। ફોટોસિન્થેસિસ પ્રોસેસ છે એ પ્લાન્ટ્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેના થ્રુ પ્લાન્ટ્સ છે પોતાનું ઓવન ફૂડ છે એ પ્રિપેર કરે છે। તો એમાં ઇનઓર્ગેનિક મટીરિયલ્સ છે એનો યુઝ કરવામાં આવે, લાઇક ફોટોસિન્થેસિસ ઇઝ ધ પ્રોસેસ બાય વિચ પ્લાન્ટ મેક ઇટ્સ ઓવન ફૂડ, પોતાનું ફૂડ પોતાની જાતે બનાવે, કોનામાંથી? તો કે ફ્રોમ કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર। તો કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર આર ઇનઓર્ગેનિક મટીરિયલ,
रिक्वायर एसेंशियल से सनलाइट एंड क्लोरोफिल इन प्रेजेंस ऑफ सनलाइट एंड क्लोरोफिल दीज प्रोसेस डन इन लीफ देट मीन्स क्लोरोफिल जे छे ई एना ग्रीन पार्ट्स में आवशे मैं तमने काले पण देट मीन्स आगळना वीडियो में पण आपणे वात करी थी कि ग्रीन पार्ट्स जे छे ई क्लोरोप्लास्ट में छे ने क्लोरोप्लास्ट नी अंदर क्लोरोफिल कंटेन करे छे तो जे फोटोसिंथेसिस नी प्रोसेस छे ई एना ग्रीन पार्ट्स नी अंदर डन थाय छे ओल्सो आ इक्वेशन पण खूब ज इम्पोर्टंट छे कारण के आगळना वर्षनी बोर्ड नी एक्जाम में टू मार्क्स में आ इक्वेशन फक्त पूछू थूँ इक्वेशन तमारे लखवानू हतुं तो सीम्पल वे में आपणे कहीए तो सिक्स मॉलेक्यूल ऑफ कार्बन डायोक्साइड एंड सिक्स मॉलेक्यूल ऑफ वॉटर इन प्रेजेंस ऑफ सनलाइट एंड क्लोरोफिल वी गेट ग्लूकोज देट मीन्स कार्बोहाइड्रेट सीम्पलेस्ट फॉर्म ऑफ कार्बोहाइड्रेट इज ग्लूकोज एंड सिक्स मॉलेक्यूल ऑफ ऑक्सीजन सो जे एनर्जी छे ई कार्बोहाइड्रेट देट मीन्स ग्लूकोजना फॉर्म में प्लांट्स से ई स्टोर करते एज अ स्टार्चना फॉर्म में अने एने जारे जरूर पड़ से त्यारे ए एनर्जी नो ई यूज करे छे મેં તમને કીધું રીતે કે ગ્લુકોઝનો યુઝ છે એ ફોટોસિન્થેસિસ પ્રોસેસ કરવા માટે થાય બટ બાકીનો બચેલો જે ગ્લુકોઝ છે કે એની રિક્વાયરમેન્ટ પૂરી થયા પછી ઈ સ્ટાર્ચના ફોર્મમાં ઈ સ્ટોર થાય છે અને એને જ્યારે જરૂર પડે છે ત્યારે એનો યુઝ કરે છે સો પ્લાન્ટ્સ મેક ગ્લુકોઝ બાય ફોટોસિન્થેસિસ ઇટ ઇઝ સેન્ડ ટુ ઓલ પાર્ટ ઓફ પ્લાન્ટ્સ સેમ વે કે જે આપણે ફૂડ આપણે એનિમલ્સ અથવા હ્યુમન બિંગ છે ફૂડ ઇન્ટેક કરે ફૂડ ઇન્ટેક કર્યા પછી એનર્જી મેળવે અને જે ફૂડ છે એને સિમ્પલેસ્ટ ફોર્મમાં કન્વર્ટ કરી અને આપણા બોડીના ડિફરન્ટ પાર્ટ સુધી પહોંચાડે એવી જ રીતે અહીંયા પ્લાન્ટ્સ છે એ પણ ગ્લુકોઝને બનાવી અને ડિફરન્ટ પાર્ટ્સ છે એને સુધી પહોંચાડે છે અને ગ્લુકોઝ ઇઝ સ્ટોર ઇન ફોર્મ ઓફ સ્ટાર્ચ મેં તમને પહેલાં કીધું કે ગ્લુકોઝ છે એ સ્ટાર્ચના ફોર્મમાં સ્ટોર થાય છે કઈ જગ્યાએ તો કે ફ્રૂટ્સ એન્ડ લીવ્સ ઓફ પ્લાન્ટ જે પ્રોવાઈડ ફૂડ ફોર એનિમલ્સ ધેન આફ્ટર વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ ક્લોરોપ્લાસ્ટ આની અંદર જે ફોટોસિન્થેસિસની પ્રોસેસ થાય છે ને એમાં બધા જ જેટલા એસેન્શિયલ કમ્પોનન્ટ છે એ બધી જ વસ્તુ એસેન્શિયલ છે એની સિવાય ફોટોસિન્થેસિસની પ્રોસેસ ડન થશે નહીં લાઈક ક્લોરોફિલ છે સનલાઇટ છે કાર્બન ડાયોક્સાઇડ છે આ બધું એસેન્શિયલ છે એની પછી હું વાત કરું છું એક્ટિવિટીના થ્રુ કે એ એસેન્શિયલ છે જો ન હોય તો ફોટોસિન્થેસિસની પ્રોસેસ છે એ ડન થશે નહીં સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ એસેન્શિયલ કમ્પોનન્ટ ઇઝ ક્લોરોપ્લાસ્ટ ક્લોરોપ્લાસ્ટ છે એ ક્યાં આવેલું હોય તમને બધાને ખબર છે કે ક્લોરોપ્લાસ્ટ છે ઇઝ ઓર્ગેનલ ઇન સેલ ઓફ પ્લાન્ટ વેન ફોટોસિન્થેસિસ અકર ક્લોરોફિલ ક્લોરોપ્લાસ્ટમાં શું આવેલું છે ક્લોરોફિલ આવેલું છે ક્લોરોફિલ શું છે તો કે વન ટાઈપ ઓફ પિગમેન્ટ છે ઇઝ અ પિગમેન્ટ લાઇક સ્ટ્રક્ચર ઇન ક્લોરોપ્લાસ્ટ વીચ એબ્ઝોર્બ સનલાઇટ એનું વર્ક શું છે એબ્ઝોર્બ સનલાઇટ સનલાઇટ હશે તો જ ફોટોસિન્થેસિસ પ્રોસેસ થશે અને ઈ સનલાઇટને એબ્ઝોર્બ કરવાનું જે વર્ક છે એ ક્લોરોફિલના થ્રુ કરવામાં આવે સો ક્લોરોફિલ ઇઝ અ પિગમેન્ટ લાઇક સ્ટ્રક્ચર ઇન ક્લોરોપ્લાસ્ટ વીચ એબ્ઝોર્બ સનલાઇટ ફોર ફોટોસિન્થેસિસ પ્રોસેસ એ ગ્રીન પિગમેન્ટ છે લીવ્સમાં આવેલો હોય લીવ્સ એપિયર ગ્રીન ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ ક્લોરોફિલ અને ક્લોરોફિલ આવેલું છે એના કારણે તે તમને લીવનો જે કલર છે એ ગ્રીન બતાવે છે સો એકચ્યુઅલી વોટ હેપન ડ્યુરિંગ ફોટોસિન્થેસિસ પ્રોસેસ વે ઓલરેડી ડિસ્કસ ફર્સ્ટ ઇઝ એબ્ઝોર્બશન ઓફ લાઇટ એનર્જી બાય ક્લોરોફિલ લાઇટ એનર્જી છે સનલાઇટ છે કોના થ્રુ એબ્ઝોર્બ થાય છે તો કે ક્લોરોફિલ એટલે ફર્સ્ટ પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યો કે લાઇટ એનર્જી બાય ક્લોરોફિલ એબ્ઝોર્બશન ઓફ લાઇટ એનર્જી બાય ક્લોરોફિલ નેક્સ્ટ છે કન્વર્ઝન ઓફ લાઇટ એનર્જી ટુ કેમિકલ એનર્જી લાઇટ એનર્જીનું કન્વર્ટ થઈ અને કેમિકલ એનર્જીમાં કન્વર્ટ થાય છે એન્ડ સ્પિલ્ટિંગ ઓફ વોટર મોલેક્યુલ વોટર મોલેક્યુલનું સ્પિલ્ટિંગ થાય છે તમે રિએક્શન આગળ મેં બતાવ્યું એમાં જોયું હોય તો સિક્સ એચ ટુ ઓ પણ હતું એમાંથી આપણને ગ્લુકોઝનો મોલેક્યુલ મળે છે અને સાથે ઓક્સિજનનો મોલેક્યુલ છે એ મળે છે તો સ્પિલ્ટિંગ ઓફ વોટર મોલેક્યુલ ઇન ટુ હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન એન્ડ થર્ડ વન ઇઝ રિડક્શન ઓફ કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થાય છે તમે જોયું હોય તો સીઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ હતો એમાંથી આપણને ઓક્સિજન છે અને ગ્લુકોઝ છે એ મળે છે તો રિડક્શન ઓફ કાર્બન ડાયોક્સાઇડ ટુ કાર્બોહાઇડ્રેટ્સ અનધર પોઈન્ટ
કે આપણે એ ડિસ્કસ કરી લીધી ચાલો કે સનલાઇટ છે એ એબ્ઝોર્બ કરે છે ક્લોરોફિલ, એટલે સનલાઇટનું કામ થઈ ગયું. તો કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે સ્ટોર થતો હોય, કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્લાન્ટ છે કઈ રીતે એબ્ઝોર્બ કરતું હોય છે, કે સનલાઇટનું તો આપણે જોયું કે સનલાઇટ છે એ ક્લોરોફિલના થ્રુ એબ્ઝોર્બ થાય છે. તો કાર્બન ડાયોક્સાઇડ પણ એસેન્શિયલ છે, જો કાર્બન ડાયોક્સાઇડ નહીં હોય તો પણ ફોટોસિન્થેસિસની પ્રોસેસ છે એ પૂરી થઈ શકે નહીં, ડન નહીં થાય. તો કાર્બન ડાયોક્સાઇડ છે એ એબ્ઝોર્બ થશે સ્ટોમેટાના થ્રુ, સ્ટોમાટા જે છે એના થ્રુ કાર્બન ડાયોક્સાઇડ એબ્ઝોર્બ થાય. તો સ્ટોમાટા કઈ જગ્યાએ આવેલું હોય, તો કે સ્ટોમા ધેટ મીન્સ એક જ પોર્સ આવેલું હોય, નંબર ઓફ હોલ ખાલી એક જ હોય તો એને સ્ટોમા કહેવાય, પણ નંબર ઓફ હોલ્સ આવેલા હોય ઘણા બધા એમાં હોલ્સ, એટલે હોલ્સ મીન્સ પોર્સ આવેલા હોય તો એને શું આપણે કહેશું, સ્ટોમાટા કહેશું. બટ ખાલી વન પોર્સ ઇઝ પ્રેઝન્ટ, વન હોલ ઇઝ પ્રેઝન્ટ, ધેન ઇટ કોલ્ડ સ્ટોમા. સો કાર્બન ડાયોક્સાઇડ ઇઝ એબ્ઝોર્બ થ્રુ પોર્સ ઇન લીવ્સ, ધીઝ પોર્સ ઇઝ કોલ્ડ સ્ટોમાટા, નંબર ઓફ પોર્સ આર પ્રેઝન્ટ ઇન સરફેસ ઓફ લીવ્સ. સો સ્ટોમાટાના થ્રુ કાર્બન ડાયોક્સાઇડ છે એબ્ઝોર્બ થશે, અને કાર્બન ડાયોક્સાઇડ પણ એસેન્શિયલ છે ફોટોસિન્થેસિસની પ્રોસેસ થવા માટે. સો આપણે સ્ટોમાટા વિશે થોડીક ડિટેલમાં ડિસ્કસ કરીએ. સ્ટોમાટા આર ટાઇની પોર્સ આર સરફેસ ઓફ લીફ થ્રુ વિચ એક્સચેન્જ ઓફ ગેસ. મેં તમને પહેલાં કીધું કે કાર્બન ડાયોક્સાઇડનું એક્સચેન્જ કરવા માટે અથવા કાર્બન ડાયોક્સાઇડને એબ્ઝોર્બ કરવા માટે સ્ટોમાટાનો યુઝ થાય, અને કઈ જગ્યાએ આવેલા છે, તો કે ટાઇની પોર્સ છે પ્રેઝન્સ ઇન સરફેસ ઓફ લીવ્સ. લીવ્સનું સ્પેલિંગ અહીંયા થોડોક રોંગ છે, અકર બિટવીન એટમોસ્ફિયર એન્ડ લીવ્સ. ફોટોસિન્થેસિસની પ્રોસેસ થાય છે ત્યારે એક્સચેન્જ ઓફ ગેસ એવો આપણે અહીંયા મેં વર્ડ યુઝ કર્યો, અન્ડરલાઇન પણ કરેલી છે. તો ફોટોસિન્થેસિસની પ્રોસેસમાં લીફના થ્રુ, સ્ટોમાટાના થ્રુ કાર્બન ડાયોક્સાઇડ છે એ એબ્ઝોર્બ થાય, અને ઓક્સિજન છે એ એમાંથી બહાર નીકળે છે, આઉટ થાય છે. નાઉ એક્ટિવિટી 6.1 તમે જ્યારે રીડ કરશો ટેક્સ્ટબુકમાંથી, તો એક્ટિવિટી 6.1 મેં તમને પહેલાં કીધું કે ફોટોસિન્થેસિસ પ્રોસેસ થવા માટે એસેન્શિયલ છે સનલાઇટ, એસેન્શિયલ છે કાર્બન ડાયોક્સાઇડ, એસેન્શિયલ છે ક્લોરોફિલ પણ એસેન્શિયલ છે. તો 6.1માં સનલાઇટ એસેન્શિયલ છે એ એક્ટિવિટી બતાવી છે, 6.2માં કાર્બન ડાયોક્સાઇડ એસેન્શિયલ છે એ એક્ટિવિટી પ્રૂવ થાય છે, એક્ટિવિટીના થ્રુ પ્રૂવ કરે છે. લાઈક સિમ્પલ વેમાં તમે જુઓ તો બે ટ્રીઝના પ્લાન્ટ છે, બેલઝારમાં તમે મૂકો, અને બેલઝારની અંદર એક બેલઝારમાં તમે સાથે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ રાખો છો, અને ટ્રીનો પ્લાન્ટ્સ છે એ બેલઝારમાં મૂકો છો. બીજા બેલઝારમાં તમે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂકતા નથી. તો ફર્સ્ટ જે બેલઝાર લીધી તમે કે જેમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ રાખેલો છે, આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું વર્ક શું છે, તો કે બેલઝારની અંદર જેટલો કાર્બન ડાયોક્સાઇડ છે એને એબ્ઝોર્બ કરી લેશે, બીજી બેલઝારમાં આપણે મૂકેલો નથી. પછી 2-3 કલાક એને બાર સનલાઇટમાં તમે રાખો, તો જે લીફ તમે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂકેલો હતો એ બેલઝારમાંથી કટ કરી અને એની સ્ટાર્ચ સાથેની રિએક્શન બતાવજો, તો એ બેલઝારમાંથી જે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એમાં તમને રિઝલ્ટ છે એ તરત જોવા મળશે, કે કાર્બન ડાયોક્સાઇડ ન હોય તો ફોટોસિન્થેસિસની પ્રોસેસ છે એ ડન થતી નથી. સો કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફિલ, સનલાઇટ આ બધા જ કમ્પોનન્ટ છે એ એસેન્શિયલ છે ફોટોસિન્થેસિસની પ્રોસેસ થવા માટે. જો એ નહીં હોય તો ફોટોસિન્થેસિસની પ્રોસેસ ડન થશે નહીં. નેક્સ્ટ એટલું ઇનફ છે કે નહીં, ચાલો આપણને પણ મિનરલ્સની તો રિક્વાયરમેન્ટ છે, એવી જ રીતે પ્લાન્ટ્સને પણ મિનરલ રિક્વાયર છે, લાઈક નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ, આયર્ન. તો આ તો આપણને ફૂડના થ્રુ મળે, બટ પ્લાન્ટ્સને આ ડાયરેક્ટ નહીં મળે, એટમોસ્ફિયરમાંથી ડાયરેક્ટ નહીં મળે, જેમ કાર્બન ડાયોક્સાઇડ અને સનલાઇટ છે એટમોસ્ફિયરમાંથી મળે, એવી રીતે નાઇટ્રોજન છે, પોટેશિયમ છે, ફોસ્ફરસ, આયર્ન આ બધા જે છે મિનરલ્સ એ એમને ડાયરેક્ટ મળશે નહીં. તો એની માટે શું કરવું પડે, તો એ જે છે એ રૂટ્સમાંથી, એના જે રૂટ્સ છે એ સોઇલ સાથે કનેક્ટ હોય, અને સોઇલમાંથી એ નાઇટ્રેટ, એટલે NO2 એન્ડ NO3, વી આર ઓલરેડી ડિસ્કસ ઇન 9th chapter number 14 વોટ ઇઝ નાઇટ્રેટ એન્ડ વોટ ઇઝ નાઇટ્રાઇટ્સ. તો નાઇટ્રેટ અને નાઇટ્રેટના ફોર્મમાં સોઇલના થ્રુ એને નાઇટ્રોજન્સ છે એ મળે, અને એન્ડ અધર્સ મિનરલ્સ આર ઓલ્સો ઓબટેન ફ્રોમ સોઇલ, લાઈક પોટેશિયમ, ફોસ્ફરસ, આયર્ન એક્સેટ્રા. સો ઓટોટ્રોપિક મોડ ઓફ ન્યુટ્રિશન ઇઝ કમ્પ્લીટેડ. નાઉ હેટરોટ્રોપિક મોડ ઓફ ન્યુટ્રિશન, ઇન વિચ ફર્સ્ટ ઓફ ઓલ
discuss about unicellular organism. You all know that heterotrophic mode of nutrition, that means one living beings are depend on other living beings, but unicellular is quite different. Let us discuss nutrition in amoeba. Amoeba is unicellular organism, also paramecium, same process are done. So amoeba captures food near its body through pseudopodia. Pseudopodia, that means a temporary finger. Temporary finger ના થ્રુ એની આજુબાજુ કોઈ ફૂડનો પાર્ટિકલ્સ છે આવે તો એ ફૂડના પાર્ટિકલ્સને એ કલેક્ટ કરે અને એમાંથી પોતાની જે પ્રોસેસ છે ઇન્જેશન, ડાયજેશન, એબ્સોર્પ્શન, એસિમિલેશન એ કમ્પ્લીટ કરે છે. ધેન આફ્ટર ફૂડ વેક્યુલથી આપણે આગળ ડિસ્કસ કરીએ છીએ વિથ ફિગર, બટ આની તમે ફિગર જુઓ તો ન્યુક્લિયસ છે, સાયટોપ્લાઝમ છે, સ્યુડોપોડિયા ધેટ મીન્સ ટેમ્પરરી ફિંગર આવેલા હોય એની પાસે, કે જેના થ્રુ ફૂડ છે, ફૂડનો જે પાર્ટિકલ્સ છે એને એ કલેક્ટ કરી શકે. ડિટેલમાં સ્ટેપ વાઇઝ ડિસ્કસ કરવાનું છે. ઘણા સ્ટુડન્ટ્સે આનો આન્સર પણ એક પેરેગ્રાફમાં લખીને આપી દીધો. સ્ટુડન્ટ્સ એવી રીતે નહીં કરો, તમે પેરેગ્રાફમાં લખ્યું હશે તો એની ઇમ્પ્રેશન છે એટલી બધી નહીં થાય એક્ઝામિનર ઉપર. પોઈન્ટ વાઇઝ તમે લખો, લાઈક ઇન્જેશન પહેલાં એક્સપ્લેન કરો, પછી ડાયજેશન એક્સપ્લેન કરો, એવી રીતે તમે કરો. હું તમને બતાવું છું એક ક્વેશ્ચનનો આન્સર એવી રીતે લખેલો છે. સો ફર્સ્ટ પોઈન્ટ, અમીબા કેપ્ચર્સ ફૂડ નિયર ઇટ્સ બોડી થ્રુ સ્યુડોપોડિયા. સ્યુડોપોડિયા દેટ મીન્સ ટેમ્પરરી ફિંગરના થ્રુ ફૂડ પાર્ટિકલ્સ છે એને કલેક્ટ કરશે ફ્રોમ ફૂડ વેક્યુલ. ધેન આફ્ટર એન્ઝાઇમ્સ, વી ઓલ નો દેટ એન્ઝાઇમ્સ મીન્સ બાયોકેટાલિસ્ટ. Work of biocatalyst is complex food particles are broken down and then after converted into simplest form enter food vacuole. એટલે એન્ઝાઇમ્સ છે એ ફૂડ વેક્યુલમાં એન્ટર થાય ફ્રોમ સાયટોપ્લાઝમ. ધ એન્ઝાઇમ્સ કન્વર્ટ ટેકન ફૂડ ટુ સ્મોલર સબસ્ટન્સ. એન્ઝાઇમનું વર્ક જ છે કે ફૂડનો જે પાર્ટિકલ છે એને સ્મોલર સબસ્ટન્સમાં કન્વર્ટ કરે, વિચ કેન બી એબ્ઝોર્બ બાય બોડી. ધેન ડાયજેસ્ટ ફૂડ ડિફ્યુઝ આઉટ રીચ ટુ ધ એન્ટાયર બોડી. ધેન બોડી યુઝ ધ ફૂડ ફોર ગ્રોથ એક્સેટ્રા. સેલ મેમ્બ્રેન ઓફ અમીબા રપ્ચર્સ એટ એની પોઈન્ટ ટુ થ્રો આઉટ વેસ્ટ મટીરિયલ્સ. બટ ધીઝ ઓલ પોઈન્ટ આર ડિસ્કસ સ્ટેપ બાય સ્ટેપ લાઈક ઇન્જેશન, ડાયજેશન એક્સેટ્રા. સો નાવ વન મિનિટ. ફર્સ્ટ ઇઝ ઇન્જેશન. સો ફિગરમાં તમે જુઓ તો આ અમીબાનું પૂરું બોડી છે કે જેમાં વચ્ચે ન્યુક્લિયસ છે અને આ ફૂડ પાર્ટિકલ્સ છે. સો ઇન્જેશન પ્રોસેસમાં શું થાય, વોટ ઇઝ ડન? ધ પ્રોસેસ ઓફ ટેકિંગ ફૂડ ઇનસાઇડ બોડી. આ જે ફૂડ પાર્ટિકલ્સ છે એ અમીબાની બોડીની અંદર ટેક થશે, આવશે. કોના થ્રુ આવશે? વી હેવ ઓલરેડી ડિસ્કસ, થ્રુ સ્યુડોપોડિયા, ધેટ મીન્સ ટેમ્પરરી ફિંગરના થ્રુ આવશે. ધ પ્રોસેસ ઓફ કન્વર્ટિંગ ઇટન ફૂડ ટુ સ્મોલર મોલેક્યુલ વિચ કેન બી એબ્ઝોર્બ બાય બોડી ટુ ગેટ રિક્વાયર ન્યુટ્રિયન્ટ્સ. એ પ્રોસેસ છે ફૂડ જે આ એન્ટર થાય છે એને કન્વર્ટ કરશે, ડાયજેસ્ટ કરશે. ડાયજેસ્ટ થયા પછી સ્મોલર કમ્પોનન્ટમાં, સ્મોલર પાર્ટિકલ્સમાં એન્ઝાઇમના થ્રુ એ કન્વર્ટ થાય છે અને બોડીને એનર્જી છે એ મળે છે. ધેન આફ્ટર એબ્સોર્પ્શન પ્રોસેસ, કે આ ફૂડ વેક્યુલ છે, આ જે બતાવે છે એ ફૂડ વેક્યુલ છે, કે ફૂડ વેક્યુલની અંદર આ પાર્ટિકલ્સ છે ફૂડનો એ આવી ગયો હવે. એટલે અમીબાના ફૂડ પાર્ટિકલ્સ આ ફૂડ વેક્યુલમાં આવી ગયા. પછી એબ્સોર્પ્શન, ધ પ્રોસેસ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડાયજેસ્ટેડ ફૂડ ટુ બોડી પાર્ટ્સ. કે હવે સૌથી પહેલાંમાં ઇન્જેશન જોયું કે ફૂડ પાર્ટિકલ્સ એ અંદર એન્ટર થયો, પછી ડાયજેશન જોયું. ડાયજેશન દેટ મીન્સ એ ફૂડ પાર્ટિકલ્સ કોમ્પ્લેક્સ હતો, એ કોમ્પ્લેક્સ પાર્ટિકલ્સને એણે એન્ઝાઇમ્સનો યુઝ કરી અને સ્મોલર પાર્ટિકલ્સમાં કન્વર્ટ કર્યો. હવે સ્મોલર પાર્ટિકલ્સ છે એને ડિસ્ટ્રીબ્યુટ થશે ટોટલી બોડી પાર્ટ્સને. પછી એસિમિલેશન. એસિમિલેશન ધેટ મીન્સ ધ પ્રોસેસ ઓફ યુઝિંગ ફૂડ ફોર ગ્રોથ, રિપેર ઓર મેકિંગ સેલ્સ. સેલ્સ બનાવવા માટે, આપણા બોડીના ગ્રોથ માટે, કે કોઈ સેલ્સ છે એ તૂટી ગયો હોય એટલે બ્રેકડાઉન થયો હોય તો એ સેલ્સને રિપેર કરવા માટેની જે પ્રોસેસ છે ઇઝ એસિમિલેશન. એન્ડ લાસ્ટ વન ઇઝ ઇન્જેશન, ધ પ્રોસેસ રિમૂવલ ઓફ અનડાયજેસ્ટ ફૂડ ફ્રોમ બોડી. આપણા બોડીમાંથી અનડાયજેસ્ટ ફૂડ છે, વેસ્ટ મટીરિયલ છે એ બહાર નીકાળે. ધીસ પ્રોસેસ
ઇજેશન્સ પ્રોપરલી આ યુનિસેલ્યુલર માટેનું કમ્પ્લીટ થયું. યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ માટે કઈ રીતે પૂરી ન્યુટ્રિશનની પ્રોસેસ છે એ થાય છે, એટલે હેટરોપિક મોડ ઓફ ન્યુટ્રિશનમાં જ આવશે. અમીબા, પેરામિસ્ટમ, બોથ આ યુનિસેલ્યુલર. એન્ડ નેક્સ્ટ, હેટરોપિક મોડ ઓફ ન્યુટ્રિશનમાં આપણે યુનિસેલ્યુલરની વાત પૂરી કરી. હવે આપણે હ્યુમન બિંગ માટે, સ્પેશિયલી હ્યુમન માટે આપણા બોડીમાં કઈ રીતે ન્યુટ્રિશન થાય એની વાત કરવાની છે, કે જેમાં આખી પૂરી તમારી હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ ડિસ્કસ કરવાની છે. બટ એ પહેલાં અર્લિયર પણ આપણે ડિસ્કસ કરેલું છે કે હેટરોટ્રોપિક મોડ ઓફ ન્યુટ્રિશનના મેઇનલી થ્રી પાર્ટ્સ છે, સેફ્રોફાઇટિક ન્યુટ્રિશન, પેરાસ્ટેટિક ન્યુટ્રિશન એન્ડ હોલોઝોઇક ન્યુટ્રિશન. સો ફરીવાર એકવાર જોઈએ કે સેફ્રોફાઇટ ન્યુટ્રિશનમાં ધ મોડ ઓફ ન્યુટ્રિશન ઇન વિચ ઓર્ગેનિઝમ ઓપ્ટેન ફૂડ ફ્રોમ ડેડ ઓર ડિકેઇંગ ઓર્ગેનિક મટીરિયલ. કોઈપણ ડેડ ઓર ડિકેઇંગ ડેડ મટીરિયલ હશે એની ઉપર બીજું લિવિંગ બિંગ્સ અથવા ઓર્ગેનિઝમ છે એની ઉપર ડિપેન્ડ રહી, અને જો ફૂડ મેકિંગ કરતા બનાવતા હોય લાઈક બેક્ટેરિયા એન્ડ ફંગાઈ. ધેન આફ્ટર પેરાસ્ટેટિક ન્યુટ્રિશન, ઓર્ગેનિઝમ ઓપ્ટેન ફૂડ ફ્રોમ અનધર ઓર્ગેનિઝમ વિધાઉટ કિલિંગ ધેમ લાઈક મોસ્કિટો એન્ડ ટેપવોર્મ. તમારા બોડીની અંદર પણ એક ટાઈપના વોર્મ પ્રેઝન્ટ હોય છે જેને હોસ્ટ, આપણા બોડીને હોસ્ટ કહેવાય, અને ટેપવોર્મ છે અથવા કોઈ પણ વોર્મ છે એ આપણા બોડીમાંથી એ ફૂડ છે એ બનાવે છે એટલે મેળવે છે, એટલે આપણે હોસ્ટ છીએ એની માટે, અને એ આપણા બોડીમાંથી ફૂડમાંથી એનર્જી છે એ મેળવે છે. અથવા મોસ્કિટો છે તો એને પણ તમે લઈ શકો કે આપણા બોડીને કિલ નહીં કરે, ટોટલી ડેડ નહીં કરે, બટ આપણા બોડીમાંથી બાઇટ કરી અને એના થ્રુ બ્લડને સક કરે અને પોતાની એનર્જી છે એ મેળવે. સેમ ટેપફોર્મ પણ આપણને કિલ નથી કરતા, આપણને મારી નથી નાખતા, બટ આપણા બોડીમાંથી એને જરૂરી એવા મટીરિયલ્સ છે એ મેળવે છે અને પોતાનું બોડી છે એને સર્વાઈવ કરે છે. એટલે ટેપફોર્મ માટે અથવા મોસ્કિટો માટે એઝ અ હોસ્ટ તરીકે આપણે બિહેવ કરીએ છીએ. તેના આફ્ટર હોલોઝોઇક ન્યુટ્રિયન ઇ સેમ જેમ આપણે યુનિસેલ્યુલરમાં ડિસ્કસ કરી, ઈ મોડમાં આવશે કે ઇન્વોલ્વ્સ ઇન્જેશન, ડાયજેશન, એબ્સોર્પ્શન, એસેમ્યુલેશન ઓફ સોલિડ ઓર લિક્વિડ મટીરિયલ એઝ ફોર એક્ઝામ્પલ એનિમલ્સ એન્ડ હ્યુમન. સો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે ડિસ્કસ કરશું તો નેક્સ્ટ ટાઈમ આપણે ટોટલી હ્યુમન બિંગની ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ પૂરી ડિસ્કસ કરશું વિથ ઓલ ઓર્ગન્સ. થેન્ક યુ સો મચ ટુ ઓલ ઓફ યુ.